સ્માર્ટ મીટરની જો વાત કરીએ તો સ્માર્ટ મીટર પ્રોજેક્ટ કેન્સલ કરવા માટે મહીસાગર જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટી, મહીસાગર જિલ્લા સમિતિ અને જિલ્લાના નેતાઓ તેમજ કાર્યકર્તાઓ દ્વારા સ્માર્ટ મીટર પ્રોજેક્ટ કેન્સલ કરવા તથા દિલ્હી પંજાબની જેમ ગુજરાતમાં પણ માસિક 200 યુનિટ વીજળી મફત આપવા બાબત મહીસાગર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં મહીસાગર જિલ્લા પ્રમુખ સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ તેમજ હોદ્દેદારોની ઉપસ્થિતિ પણ હાલમાં જોવા મળી હતી. આજરોજ મહીસાગર જિલ્લા કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર એઝ અ મહીસાગર આમ આદમી પાર્ટી તરીકે આ એક અગત્યનો પ્રશ્ન કે જે વીજ મીટર બદલી રહ્યા છે, સ્માર્ટ મીટરના નામે જે મીટરો લગાવવામાં આવી રહ્યા છે એ મીટરો ક્યાંક ને ક્યાંક ખોટા છે અથવા તો વધુ સ્પીડમાં ફરે છે અને બિલ વધારે આવે છે, એવી જે ફરિયાદો ઉઠી છે એ ફરિયાદોનું ખરેખર તાત્કાલિક નિરાકરણ કરવું જોઈએ. એની સાથે સાથે અમે એ પણ કહેવા માગીએ છીએ કે અમે આ સ્માર્ટ મીટરો લગાવવા માટે અમારી સંમતિ નથી. એટલે સરકારને વિનંતી છે કે ચોક્કસ આ સ્માર્ટ મીટર લગાવવાનું બંધ કરે. અને સાથે સાથે અમારી આમ આદમી પાર્ટી તરીકે એ માગણી છે કે દિલ્હી અને પંજાબમાં 200 યુનિટ વીજળી ફ્રી આપી રહ્યા છે ત્યારે ગુજરાતમાં પણ 200 યુનિટ વીજળી ફ્રી આપવામાં આવે એવી અમારી માગણી છે. એટલે આ એક જરૂરિયાત છે, જેમ રોટી કપડાં મકાન પ્રાઇમરી જરૂરિયાત છે, ઇલેક્ટ્રિસિટી પણ એક અગત્યની જરૂરિયાત છે અને એ ખરેખર બહુ જ તાત્કાલિક એવી જરૂરિયાત છે કે જેના વગર જરાય પણ નહીં ચાલે. તો એને રેગ્યુલર જે મીટરો છે જે પ્રમાણે બિલ અત્યારે ચાલી રહ્યા છે એ પ્રમાણે ચાલુ રહે એ અમારી માગણી છે.